नन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्णिवेशरणीयदर्शनं मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધા એવાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘરડા અંત્ય પ્રકરણનું છત્રીસમું વચનામૃત કલ્યાણના અસાધારણ સાધનનું શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ પધારે છે લક્ષ્મીવાડીએ ઓટા ઉપર બિરાજમાન થઈને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પ્રશ્ન પૂછે છે કલ્યાણને અર્થે જેટલા સાધન છે એ સાધન મધ્યે કલ્યાણમાં કોઈ દિવસ વિઘ્ન ન આવે એવું અસાધારણ સાધન શું છે એ પ્રશ્નનો ઉત્તર પરમંસ્વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજ સ્વયં કરે છે કે શ્રી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા સર્વે અવતાર એ પુરુષોત્તમ નારાયણના છે એમ સમજવું એ પુરુષોત્તમ નારાયણનો જે તે ભાવે કરીને આશ્રય કરવો અને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી આટલી વાત આપણે ગઈકાલ સુધી સમજ્યા હતા આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને શ્રી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવાને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો અને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી અને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે કલ્યાણને અર્થે કરોડો સાધનો કદાચ શાસ્ત્રમાં લખેલા હશે અને છે પરંતુ ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે કલ્યાણની વાત આવે છે ત્યારે અંતની અંદર સાધુ ઉપર જ જાય છે બ્રહ્મ જ્યોતિને વિશે ભગવાનને સદા સાકાર સમજવાને સર્વે અવતાર એના છે એમ સમજવું એને દ્રઢ રાખવા માટે સંતની જરૂર છે ભગવાનનો આશ્રય પણ પાકો રાખવા માટે ભગવાનના આશ્રયમાં ભાવ રાખવા માટે ભગવાનને વિશે પ્રીતિ જગાડવા માટે સંતની જરૂર છે ધર્મેયુક્ત ભક્તિ કરવા માટે પણ સાધુની જરૂર છે તો જે સાધુ તેજને વિશે જે મૂર્તિ છે એને સર્વ અવતારના અવતારી માનતા હોય જે સંતને પોતાને ભગવાનનો દ્રઢ આશ્રય હોય અને જે સંતને ધર્મે સહિત ભક્તિ હોય એવા સાધુનો સંગ રાખો એક વાત બહુ નક્કી છે સંગ વિના ક્યારેય પણ ભગવાન ભજવાનું સુખ આવતું નથી સંગ વિના ક્યારેય પણ ભગવાનને જેવા જાણી શકાતા નથી સંગ વિના ભગવાનની શું ઈચ્છા છે એ ક્યારેય આપણને ખબર પડતી નથી સંત છે એ ઉપાસનાનું એ આજ્ઞાનું અને આશ્રય સ્થાન જે ભગવાન વિશે આપણને આશ્રય છે એ આશ્રયનું કવચ છે જેવી રીતે ધર્મ છે ભક્તિનું કવચ છે એમ આધ્યાત્મિક માર્ગના તમામ પાસાઓનું કવચ સાધુનો સંગ છે પણ એ સાધુ ભગવાન શ્રીહરિએ બહુ જ વિવેક શીખવાડવા માટે કીધું કે જે આવા સાધુ હોય કે જેમાં ઉપાસના ઠચ હોય જેમાં ભગવાનની આજ્ઞા ઠચ હોય જેમાં ભગવાન શ્રી હરિની ભક્તિ એ છલો છલ ઉભરાતી હોય એવા સાધુ એવા સાધુ એનો સંગ કરવો શ્રીજી મહારાજ વચનામૃતમાં કેટલી જગ્યાએ આ સંઘ વિશેની વાત કરે છે અને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે ગઢડા પ્રથમનું આઠમું વચનામૃત છે દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખે પ્રથમનું એકવીસમું વચનામૃત છે સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો તેનો કરવો હરિભક્ત અને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે છે ગરડા પ્રથમ પ્રકરણનું ઓગણત્રીસ વચનામૃત એવા જે યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે એવાના દર્શને કરીને અનંત પતિ જીવોનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે પ્રથમનું સાડત્રીસમું વચનામૃત ભગવાન શ્રી હરિ ગરડા પ્રથમના ઇઠ્યોતેરમાં વચનાઓમાં કહે છે જે ત્રીસ લક્ષણ યુક્ત સંત તેને વિશે ગુરુબુદ્ધિ અને દેવબુદ્ધિ રાખીને મન કર્મ વચન એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ ત્રીસ લક્ષણ આવે છે એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે ગુણાદિતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં કહે છે કે જેને વિશે જે ગુણ નહીં એ કેવી રીતે બીજાને આપશે વાલા ભક્તો મોક્ષના માર્ગની અંદર નીકળેલા એટલું તો ચોક્કસ અનુસંધાન રાખવું કે જે સાધુનો આપણે સંગ કરવો છે સાધુ શ્રીજી મહારાજે વચનોત્માં એવા બતાવ્યા મહારાજ કે અલ્પ વચનમાં ફેર પડે તો એમ જાણે મારે મહત્વચનમાં ફેર પડ્યો મહત્વચનમાં ફેર પડ્યો મારાથી બહુ મોટો ભગવાનનો કુરાજીપો થાય એવું થઈ ગયું આવું જેને વર્તું હોય એવા ભગવત ભક્ત સાધુનો સંગ કરવો સંગ કરવો ત્યાં પોતાના મનનું ધાર્યું અભિપ્રાયોને પોતાની તમામ જડતાઓને છોડવી એવા સાધુ મળે ત્યારે ઘણી વખત મૂકશું બહુ મોટી થાપ ખાતા હોય છે ધર્મ નિયમ વાળા ભજન ભક્તિ વાળા સાધુને જોતા હોય જાણતા હોય સમજતા હોય છતાંય પણ પોતાના મનનું ધાર્યું કરવા માટે પોતાના સ્વભાવના પોષણ માટે એવા સાધુ પાસે નથી રહેતા હોતા નથી રહી શકતા એવા સાધુથી દૂર રહેવું ગમે એને ખબર છે કે આ સાધુ ધર્મ નિયમવાળા છે એને ખબર છે કે આ સાધુ ભક્તિવાળા છે છતાંય પણ જ્યારે એના સ્વભાવ પર ડંખ લગાવે છે ત્યારે એવા સાધુથી દૂર થઈ જાય છે દૂર થાય છે ભગવાનના એવા સાધુ મળવા બહુ દુર્લભ છે જેને મળ્યા છે એના મોટા ભાગ્ય છે સાચો સાધુ આ પૃથ્વી પર મળવો સદ્ગુરુ ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢની અંદર વરતાલની છાવણી કરી અને જૂનાગઢ ને જૂનાગઢ જઈને સ્વામી બિરાજમાન થયા ગાદી તકિયા ઉપર ત્યારે જૂનાગઢની અંદર ત્યાંનો નવાબ હતો હરિદાસજી એ જૂનાગઢનો જે નવાબ હતો ને હરિદાસજી એ હરિદાસજી ત્યાં આગળ સ્વામીના દર્શન કરવા માટે આવ્યો સ્વામીના દર્શન કરવા માટે આવ્યો એટલે એને સ્વામીને સહેજે એક એવી પ્રાર્થના કરી કે સ્વામી અમારે અને આ નાગર બ્રાહ્મણોને કાશીની યાત્રાએ જવું છે તો તમે આશીર્વાદ આપો કે અમે કાશીની યાત્રા કરીને સુખીથી પાછા આવીએ કાશીની યાત્રા અમારી બહુ સુખરૂપ થાય સ્વામી તમે મોટા પુરુષ છો તો તમે આવા આશીષ આપો જ્યારે સ્વામીને આવી પ્રાર્થના કરી છે હરિદાસજીએ ત્યારે સ્વામીને મનમાં એમ થયું છે કે આની સામે અડસઠ તીરથ જેના ચરણમાં આવે એવા સાધુ બેઠા છે એની આને ઓળખાણ નથી સ્વામી કે દીવાનજી અમે ભગવાનને પ્રાર્થના કરશું તમારી યાત્રા સુખદ થાય સ્વામી કંઈક જોઈતું હોય તો કોને યાત્રા દરમિયાન કાશીથી કાંઈ લાવવું છે તમારે દીવાનજી અમે તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા એનાથી પૂર્ણ કામ છીએ અમારે શું જોઈએ શું જોઈએ કાંઈ ના જોઈએ પણ સ્વામી કંઈક માગો તમે જો લેશો તો સ્વામી તમારો રાજીપો હશે ને તમે માગશો ને તમારા બહુ મોટા ભાગ્ય તમારા જેવા સાધુએ કંઈ માગ્યું સ્વામી કે અમે તો ભગવાન સ્વામિનારાયણથી પૂર્ણ છીએ ભગવાન સ્વામિનારાયણ મળ્યા એના વર્તમાન અમારાથી સહેજે સહેજે પડે છે અને કેટલાય ભગવાનના ભક્તોને ભગવાન સ્વામિનારાયણનું બળ અમે આપીએ છીએ અમને સંતોષ છે અમારે કોઈ વસ્તુ જોતી નથી ના ના સ્વામી કાંઈક મોટો માણસ વારે વારે પૂછે સ્વામીએ કીધું તમે તમારી સાધુઓ છો ને ઓહો સ્વામી આવા સાધુ તો ક્યાંય નથી આ તો સ્ત્રી ધનના પાકા ત્યાગી સાધુઓ સ્વામી પાસે જે નાના સંતો બેઠા હતા ને સ્વામીએ બતાવે કે આ સાધુ જોવો છો ને ઓહો સ્વામી આ તો બહુ પાકા સાધુ ત્યારે સ્વામી કે દિવાનજી ફક્ત તમારે બહુ માગ તમે બહુ કોછોક સ્વામી કાંઈ જોઈતું હોય તો માગો તમે મોટા તીર્થોમાં ફરશો ને ત્યાં તમને સ્ત્રી ધનના બહુ પાકા ત્યાગી સાધુઓ મળશે બે સાધુ લાવશો ને તો અમારે અહીં સત્સંગના કાર્યમાં કામ લાગશે બે સાધુ ગોતજો ને અને બે સાધુને લઈ આવજો ને સ્વામીએ મર્મમાં કીધું પણ દિવાનજી ઉતાવળમાં હતા કાશી જવાની યાત્રાની ઉતાવળમાં હતા એના કારણે એને એ ભાન ન રહ્યું કે આવા સાધુઓ ક્યાં ગોતી સ્વામી લઈ આવી ચિંતા ના કરતા હરિદાસજી કાશી ગયા કાશીની અંદર બહુ મોટા મોટા જટાધારીઓ બહુ મોટા મોટા સંન્યાસીઓ બધાની બહુ સેવા કરે બહુ સેવા કરે દોડી દોડીને સેવા કરે દાન દક્ષિણા આપે ચરમચંપી કરે અને રોજ ગોતે રોજ ગોતે પોતાનું અનુભવાત્મક મીટર જે ઓલા સંતો પાસે અનુભવ્યું છે એ મીટર લઈને ગોતે યાદ રાખો વાલા ભક્તો મહારાજ કે છે કલ્યાણનું અસાધારણ સાધન ક્યારેય પણ કલ્યાણમાં પ્રતિબંધ ના આવે એવા શ્રીજી મહારાજે ચાર સાધન અહીંયા આગળ ગણાવ્યા છે ચાર એક જ વાક્યમાં કીધા છે શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય શ્રીજી મહારાજની ધર્મે સહિત ભક્તિ અને ધર્મે સહિત ભક્તિ ઉપાસનાના આશ્રય જેને વિશે અખંડ હોય એવા સાધુનો સંગ અનુભવથી અને શાસ્ત્રના વચનથી એમ દેખાય છે કે જેને આ ત્રણ જેમાં હોય એવા સાધુનો જો સંગ થાય સંગ સંઘ કોનું નામ પ્રીત કર્યમેરો પલટ્યો હે અંગ ક્યારે સંગ કર્યો કહેવાય સંગ કોનું નામ શું સામે બેસીને કથા સાંભળીએ એટલે સંગ શું કોઈ મોટા પુરુષ પાસે આપણે રહીએ ત્યાગી કે ગ્રહી થઈને રહીએ કે અમે તમારા શિષ્યો છીએ એટલે સંગ કહેવાય એટલે સંગ કહેવાય સંઘ એનું નામ છે કે જ્યારે જે સંતનો તમે સંગ કરો છો એની જેવી આંખ છે એવી આપણી આંખ થઈ જાય જે સંતનો આપણે સંગ કરીએ છીએ એના જેવા હાથ છે એવા આપણા હાથની ક્રિયાઓ થઈ જાય જે સંત પાસે આપણે રહીએ છીએ એના હૃદયનો જે અભિપ્રાય છે એ હૃદયનો અભિપ્રાય આપણો અભિપ્રાય થઈ જાય એનું અને આપણું લેશ માત્ર નોખું ના થાય ત્યારે સંગ કર્યો કહેવાય મારે તમારે અંતરમાં વિચારવાનું છે કે કોઈ મોટા પુરુષ પાસે આપણે રહ્યા છીએ એનો સંગ વાસ્તવિક આપણને થયો છે કે નહીં જો વાસ્તવિક સંગ થયો હોય તો કલ્યાણના અસાધારણ જે સાધન શ્રીજી મહારાજે કીધા સર્વોપરી ઉપાસના શ્રીજી મહારાજનું દ્રઢ આશ્રય સ્થાન અને શ્રીજી મહારાજની ધર્મે સહિત ભક્તિ આપણાથી સંપૂર્ણ થતી જશે સંપૂર્ણ થતી જશે સંઘ તો બહુ મોટું કામ કરે છે કશું જ ના હોય પણ એક જો ભગવાનને એવો સાચો સાધુ મળેલો હોય હા પણ સાચો જોઈએ હા સાચો જોઈએ ઓહો હમણાં જ એક બાપા મળ્યા બહુ બહુ જ બહુ સ્થિતિવાળા ને બહુ ભજની ને બહુ ધર્મ નિયમવાળા બાપા છે અને સુરવીર અંગવાળા બાપા છે સુરવીરનું અંગ છે એ કે સ્વામી એક જગ્યાએ મારે જવાનું થયું અને ગ્રહસ્થના ઘરમાં બેઠો તો અને ન્યા આગળ કોક આવેલા હશે બહારથી કોઈ હવે આ બાપાએ બહુ સારા ને બહુ મોટા મોટા સાધુઓને જોયેલા અને એના ઘરની અંદર જઈને બાપાએ બેઠા જેમ બધાય બધાય અનુયાયીઓ જાય એમ એ અનુયાયી તરીકે ગયા અને ત્યાં આગળ ગ્રહસ્થના ઘરમાંથી તૈયાર પીજા જ્યારે આવ્યા તૈયાર ભજીયા આવ્યા અને ઓલા બાપાએ જોયા ડીસો અને ઓલા હામે બેઠેલા જે ધર્મના જબ્બાઓ પહેરીને એના હાથમાં જોઈ અને બાપાએ જે એને ખખડાવ્યા જે ખખડાવ્યા કે સોમ તમે આ આવા આવા ધર્મના જબ્બાઓ પહેરીને તમે ભગવાનની ચુંદડીઓ પહેરીને તમને શરમ નથી આવતી કે જે ધર્મ ધર્મ નિયમ ના પડતા હોય અને ગ્રહસનું રાંધેલું તમે ખાઈ જાઓ છો તમને પાપ ના લાગે શાસ્ત્ર ના પાડે છે આમ વઢ્યા આમ વઢ્યા હવે એની પાસે કલ્યાણ લેવાવાળા કોઈક હશે તો ખરા ને હશે તો ખરા ને એની પાસે કલ્યાણ માનેલા હશે તો ખરા ને એની અંદર એ કલ્યાણની આશા રાખીને બેઠેલા હશે ને પરંતુ ભગવાનના ભક્તએ એક વસ્તુ બહુ ધ્યાન રાખવી શ્રદ્ધા બહુ સારી વાત છે પણ અંધશ્રદ્ધા ન જોઈએ જે પાત્ર પાસેથી આપણે કલ્યાણ જોઈએ છે જે સંદ પાસેથી આપણે આત્યંતિક કલ્યાણને ઈચ્છીએ છીએ એ નાવ તો આપણે જોવું પડે ને કે આ નાવ લાકડાનું છે કે લોઢાનું છે મને ડૂબાડશે કે મને તારશે એની આપણી પાસે બહુ પાક્કી ગણતરી હોવી જ જોઈએ હોવી જ જોઈએ સાધુ તો કેવા હોય જેનું તન મન માન્યું રે ભક્તિ ધર્મ ભાવે છે જેના વચન વિટ્યા વૈરાગે રે અંતરમાંથી આવે છે શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતિ રે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે એવા સંત સહુના સગારે પર દગારે સત્ય વાતમાં સુરા છે વળી હેત ગણું છે હૈયે રે આંખે અમૃત વર્ષે છે કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એજન જોઈ કે છે કેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકારે પળ પળ મારે ઉપજે ઈચ્છા અંતરથી પંચ વિષયને પરહરીને રે વર્તે છે વન વિકારે તે જણાય છે જોવે કરીને રે જને બોલે છે ત્યારે વન વિચારે પણ વાતુરે આવે નાયંતરથી બોલે અહમમ અહમમતાનું ઘસાતુરે ઉતર્યું મન તન સુખ પરથી એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી કહે નિષ્કુળાનંદ સુ કહીએ રે બીજા બહુ હોય હરામી નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે જેનું નિર્મળ અંતર હોય અને જે સંપૂર્ણ નિષ્કામી હોય નિર્લોભી હોય નિસ્નેહી હોય એવો સાધુ ગોતવો મુશ્કેલ છે નિષ્કુળાન સ્વામી કહે છે કે વિવેકથી બીજા તો બહુ હોય હરામી બહુ હોય હરામી માટે વાલા ભક્તો મોક્ષના માર્ગમાં નીકળેલા આપણે તમામ મોક્ષુએ એટલું તો જોવું જ જોઈએ કે મેં લાકડાનું નાવું પકડ્યું છે કે લોઢાનું લોઢાના પકડ્યા હોય તો એને છોડવા જોઈએ લોઢાના નાવોની મોબત મૂકવી જોઈએ ઘણા એ ભગવાનના ભક્તોને જ્યારે જોઈએ છે ત્યારે ઘણી વખત દયા આવે છે ઘણી વખત એ ભક્તોની કેટલીક પ્રકારની મોબતો જોઈને રોવું પણ આવે કે ઓહો હો આને આને સાચા ધર્મ નિયમ સાધુના સમજાયા પછી પણ ખોટા ધર્મ નિયમવાળા ભગવાનના સાધુનો સંગ ના છૂટે એની મોબત ના છૂટે એને તો પોતાના કલ્યાણની હજુ ચિંતા ઉપડી જ નથી ઉપડી જ નથી શાસ્ત્ર ના પાડે છે સત્પુરુષ મળે તો સંગ કરજો પણ અસત્પુરુષનો સંગ તો કરશો જ નહીં કારણ સત્પુરુષમાં કલ્યાણ કરવાની તાકાત છે એના કરતાં અબજો ઘણી તાકાત અસત્પુરુષના એક વાતમાં કલ્યાણ બગાડવાની તાકાત છે અબજો ગણી માટે ભગવાનના ભક્તએ આવું જોવું જોઈએ હરિદાસજીએ સ્વામીને બહુ પ્રેમથી કીધું સ્વામી બે સાધુ તો હું ગોતી લાવીશ કાશીથી કાશીમાં ફરે છે મોટા મોટા સંન્યાસીઓની સેવા કરે છે મોટા મોટા સાધુઓની સેવા કરે છે પણ સ્ત્રી અને ધનનો પાકો ત્યાગ કર્યો હોય એવો સાધુ ગોત્યો મળતો નથી આખી કાશી ફર્યા યાદ આવે જુનાગઢ યાદ આવે જૂનાગઢનો સભા મંડપ યાદ આવે થાંભલી ઓઠિંગન દઈને બેઠેલા સદગુરુ ગુનાદિતાનંદ સ્વામી અને યાદ આવે સ્વામીની પાસે બેઠેલી સાધુની ફોજ બે સાધુ ખોળવાના છે આખી કાશી નગરીમાં આજથી બસો વર્ષ પહેલા ગુણાદિત્યાનંદ સ્વામીના મંડળમાં જે બે સાધુ એવા બે સાધુ ગોતવાના છે આખું કાશી ફરીને યાત્રા કરીને પાછા આવ્યા હરિદાસજી દિવાન સ્વામીને દંવર્ટ કરવા લાગ્યા સ્વામીએ સીધું પૂછ્યું દીવાન અમારું હફેતરું લાવ્યા અરે સ્વામી કે તમારું હપેતરું તમારી પાસે જ છે મારી પાસે કાંઈ નથી સ્વામી કે તમે કાશી ગયા ત્યારે બહુ પૂછતા હતા કાંઈ લઈ આવું કાંઈ લઈ આવું તમને બે સાધુ ના મળ્યા સ્વામી મેં કાશી નગરી આખી ખોડી વળ્યો કેવા મોટા મોટાની સેવાઓ કરી કેવા કેવા પાસે હું બેઠો સ્વામી એવા કે જે બ્રહ્મ જ્ઞાની હોતા બ્રહ્મ જ્ઞાનની વાતો કરે મોટા મોટા ઉપનિષદને પુરાણોની વાતો કરે અરે સ્વામીએ સંસ્કૃતના શ્લોકો બોલે ઉપનિષદો બોલે તો અંજાઈ જવાય એવી વાતો કરે પણ સ્વામી થોડાક દિવસ ભેગો રહું અને પછી એમ થાય કે આ ગમે એવા છે પણ સ્ત્રીધનના ત્યાગી તો નથી સ્ત્રીધનના ત્યાગી તો નથી યાદ રાખો વાલા ભક્તો ભગવાન સ્વામીનારાયણે જે સાચા સાધુઆ પૃથ્વી ઉપર મોકલ્યા છે હું એમ કહીશ કે સાચા સાધુ મોકલ્યા છે કારણ કે એવા મોટા પુરુષો એવા મોટા પુરુષો આ પૃથ્વી પર આવે છે ભગવાનના મોકલેલા એ પછી આ પૃથ્વીની ધોયા જેમ સોનું ખોડે ને એમ મુમુક્ષુને ખોડી ખોડી અને એક સારા આદર્શ સાધુઓ બનાવે છે એ ભગવાનના મોકલેલા સાચા સાધુ આ કામ કરે છે એ ભગવાનની નિષ્ઠાવાળા એવા સાધુ બનાવે છે અને એવા સાધુ દ્વારા જીવોના કલ્યાણ થાય છે એકની ભેગા રહો કલ્યાણ થવાની તૈયારીમાં હોય બગડી જાય અને એકની ભેગા રો કલ્યાણ બગડવાનું હોય સુધરી જાય સંગમાં આટલો બધો ફેર છે માટે મોહબતનો સત્સંગ ના કરવો સત્સંગ કરવો તો નક્કર કરવો તમારા ધર્મ નિયમ પણ ચુસ્ત પાડો અને સાધુના ધર્મ નિયમ કેવા હોય એને જાણો એને પણ જાણો કારણ કે તમે પાડશો ત્યારે જ કે તમે એવા જાણશો તમે એવા સાધુ પાસે જાશો તે સાધુ શીખવાડશે સાધુ એવા નહીં હોય તો સાધુ શીખવાડે જ નહીં જ નહીં પાંચ ટાઈમ માનસી કરજો જ નહીં જ નહીં કે આમ કરજો આ ગાળ જો આ ચાળ જો આ ના ખાતા ના પીતા ના જોતા કાંઈ નહીં ધર્મા તો દો એટલે કલ્યાણ થઈ જશે રૂપિયા આપો એટલે કલ્યાણ થઈ જશે મંદિર બંધાવી દો એટલે કલ્યાણ થઈ જશે અભિષેક કરાવી દો એટલે કલ્યાણ થઈ જશે સોનાના મૂંગટો આપી દો ભગવાનને એટલે કલ્યાણ થઈ જશે આવી બધી રીતો શીખવાડી દે પરંતુ એ આદર્શ ભક્ત બને એવું ન શીખવાડે એટલે અહીં અહીં આગળ મહારાજ કે છે એવા સાધુનો સંગ કરવો એવા સાધુને કેવી રીતે ઓળખાય એની ભેગા રહેવાથી ઓળખાય અમદાવાદના અમદાવાદની અંદર નરનારાયણ દેવની પૂજા કરવા માટે મહારાજે આનંદ આનંદ બ્રહ્મચારીને મૂક્યા આનંદાનંદ બ્રહ્મચારી એટલે બહુ જ નિર્મળ હૃદયના બ્રહ્મચારી હતા શંકાદિકો જે ચાર ગણાય એમાંનો એક અવતાર એટલે આનંદાનંદ બ્રહ્મચારી સાત મહિના સુધી અમદાવાદમાં રહ્યા હવે પૂજારી હોય એ પૂજારી તો બધા જ યોગમાં આવે ઠાકોરજી પાસે જેટલું આવે બધું પૂજારી પાસે આવે પૂજારીઓના ડબ્બા ભરેલા જ હોય પૂજારીનો ડબ્બો કોઈ દી ખાલી ના હોય એમાં મોટા મોટા દેવોની જે સેવાઓ કરતા હોય ને એ પૂજારીઓને ત્યાં તો બદામને કાજુ તો મુખવાસમાં જાતા હોય કારણ કે ઢગલા બંધ આવે તમે ઠાકોરજીના થાળ જે મોટા મોટા મંદિરોમાં દેવોને થાળ થતા હોય અને પૂજારીઓના રસોડે જે થાળની પ્રસાદી તમે જુઓ કેવી બધી પ્રસાદી હોય એમાં એવાય ભગવાનના ભક્ત પૂજારી હોય છે કે બધાની વચ્ચે રહ્યા છતાંય ભગવાનની મૂર્તિનું જ સુખ લેતા હોય એવા હોય એવા પણ હોય અને એવા પણ હોય કે જે ભગવાનના નામે બધું જ ભગવાન સુધી પહોંચતું ના હોય લઈ લેતા હોય આનંદાનંદ બ્રહ્મચારી દેવની સેવા કરે ધનનો પ્રસંગ થાય ઘણીક વખત કોઈ રીતે પરોક્ષ રીતે સ્ત્રીઓ પણ કંઈક કેવડાવે કે ભગવાનને આમ ધરાવજો આમ ધરાવજો આમ ધરાવજો અમે આ મોકલીએ આવી રીતે પ્રસંગ થાય સાત મહિના પછી એ પંચાળામાં આવે શ્રીજી મહારાજ પંચાળામાં પાટ ઉપર બિરાજમાન છે આનંદાનંદ બ્રહ્મચારી આવ્યા એટલે સ્વામી મહારાજને સ્વામીએ દંડવટ કર્યા મહારાજને જ્યારે સ્વામીએ દંડવટ કર્યા ત્યારે મહારાજ ઊભા થઈ ગયા ઊભા થઈ ગયા ઊભા થઈને પાટેથી હેઠા ઉતર્યા અને આનંદાનંદ બ્રહ્મચારીને બાથમાં ગાલીને મહારાજ મળ્યા આનંદાનંદ બ્રહ્મચારીને મહારાજ કહે આનંદાનંદ સાત સાત મહિના તમે દેવની સેવામાં રહ્યા પણ સ્ત્રી અને ધનમાં તમને ફેર ના પડ્યો હું બહુ રાજી છું અને પછી મહારાજે આનંદાનંદજી વાસુદેવાનંદજી વૈકુંઠાનંદજી અને મહારાજ એમની આરતી કરીને મહારાજ કે આ તો અવતાર છે એ આનંદાનંદ બ્રહ્મચારીના સમાગમવાળા લંગાડા ગામની અંદર એક માંડન ભગત હતા મહારાજે શું કીધું કે એવા સાધુનો સંગે એ કલ્યાણનું અસાધારણ સાધન છે જે ધર્મ નિયમ ભજન ભક્તિ વાળો હશે ને ઉપાસના વાળો હશે એ બીજાને ઉપાસના આપશે આપણને ગુરુજી વારે વારે એમ કે મારો મહારાજ સર્વોપરી તમે બીજું કાંઈ સમજો કે નામજો પણ સ્વામિનારાયણ સર્વોપરી સમજો કેમ એ આપ્યા કરે કારણ કે એના જીવમાં હોય જીવમાં હોય અમને સંતોને વારે વારે કહે કે હે સંતો તમે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખશો ને સ્ત્રી અને ધનનો ત્યાગ રાખશો ને ભગવાનની સર્વોપરી ઉપાસના રાખશો ને તો તમારું કલ્યાણ તમારી મુઠ્ઠીમાં છે તમારું કલ્યાણમાં કોઈ વાંકો વાળ નહીં કરી શકે એ વારે વારે ક્યારે કહી શકે કે આમ જ આ આપણું વર્તમાન એ એમ કે આખી પૃથ્વી ઉપર તમારામાં તાકાત હોય તો આખી પૃથ્વી સ્વામિનયના નામે સોનાથી મટી દો પરંતુ ધર્મ નિયમને ક્યારેય છોડશો નહીં ધર્મ નિયમને રાખી ભગવાનની આજ્ઞાને પાડી તાકાત હોય આખી પૃથ્વી સોનાથી મટી દો પણ ભગવાન સ્વામિયની આજ્ઞાને છોડીને એક ટાંકણી પણ આમથી આમ ના મૂકશો કાંઈ કરવું નથી મહારાજની આજ્ઞા લોપાય એવું કાંઈ કરવું નથી એક ભગવાનના બહુ ભક્ત હું એમ નહીં કહું ત્યાગી કે ગ્રહી પણ એક ભક્ત એને ભગવાન માટે સોનાના સિંહાસનો કર્યા સોનાના સિંહાસનો સોનાના સિંહાસનો કરવા ભગવાનને અર્થે ભક્તિ તો થઈને ભક્તિ તો થઈને એને ઘેર ઘેર માગ્યું ઘેર ઘેર માગ્યું પણ એવી રીતે માગ્યું કે બાઈઓ પાસે માગ્યું કહેતા કહેવાય ગયું ત્યાગી જ છે અત્યાર નથી અત્યાર તો અહીં છે જ નહીં સત્સંગમાં પરંતુ એ બાઈઓ પાસે માગી અને ભેગું કર્યું ડાયરેક્ટ બાઈઓ પાસે બે બે પાંચ પાંચ કિલો સોનું સિંહાસનમાં ચઢાવ્યું ઠાકોરજીને એવું પણ સત્સંગમાં પ્રસિદ્ધ થયું કે આટલું સોનું આ સિંહાસનની અંદર ચડાવ્યું ને આટલું ભગવાન માટે દેવ માટે આટલી સેવા કરી એવું નામ પણ થયું પરંતુ ધર્મે રહિત ભક્તિ થઈ એના સંગે કરી ક્યારેય પણ કોઈ મોક્ષના માર્ગે ન ચાલી શકે ન ચાલી શકે તમે સોનાના સિંહાસન કરો સોનાના શિખર કરો સોનાનું આખું મંદિર કરો પણ ધર્મ સહિત ભક્તિએ કરવાની છે એવા સાધુ જોઈએ માંડન ભગત જે લંગાળા ગામના હતા આનંદાનંદ બ્રહ્મચારીએ એની નસે નસમાં ધર્મ અને નિયમ પાયેલા ભગવાન સ્વામીની સર્વોપરી ઉપાસના પાયેલી કારણ કે ગુણાદિતાનંદ સ્વામી કે જેમાં જે ગુણ નહીં ક્યાંથી પમાશે તમે મોચીની દુકાનમાં જતા રહ્યા અને તમે કોહીનો હીરો ગોતો ન મળે તમે જતા રહ્યા ક્યાંક હોટલની અંદર ન્યા જઈને તમે સોના ગોતો સોનું ગોતો ના મળે સોનું સોનાની દુકાનમાં મળે મોચીની દુકાનમાં જોડા મળે એવી રીતે ઉપાસના જોતી હોય ભગવાનનો દ્રઢ આશરો જોઈતો હોય ભગવાનની ધર્મે સહિત ભક્તિ જોઈતી હોય તો એ જે દુકાનમાં હોય ત્યાંથી મળે સીધો જ હિસાબ છે સીધો જ હિસાબ છે એવું આપણે એક વ્યવહારમાં પણ સમજી શકીએ છીએ પણ ઘણી વખત મોક્ષના માર્ગમાં નથી સમજી શકતા હોતા અને ઘણા એવા ભોળા હોય છે કે એ એવું વિચારે છે કે આપણે બધું ગોતવા જઈએ ને પછી એની અંદરથી દ્રોહ થઈ જાય ને એમાં કાંઈક ઊંડા ઉતરીએ ને આપણને કંઈક ખબર ના હોય ને કંઈક સમજી લઈએ ના એટલું બધું ભોળ પણ નથી સારું કલ્યાણને અર્થે તમે જેને સેવતા હો તમારે જોવું તો જોઈએ જ જોવું તો જાણી લેવું જોઈએ વારે વારે ના જોવું જોઈએ પણ એક વાર તો જોઈ જ લેવું જોઈએ કે આ છે કે આ કેવા છે મારું કલ્યાણ કરે એવા છે કે નહીં એટલું જોઈ લેવું જોઈએ પછી કલ્યાણનું એ અસાધારણ સાધન એ સાધુ છે અસાધારણ સાધન જો કોઈ એવા સાચા સાધુ આપણી જોડે હશે તો આપણું કલ્યાણ અવશ્ય મેવ કાંડું ઝાલીન કરશે આનંદ આનંદ બ્રહ્મચારીએ આ આ માંડન ભગતને બહુ જ સંસ્કારો એવા આપેલા કે આપણે ક્યારેય કોઈની ચોરી કરવી નહીં આપણે ક્યારેય માંસ ખાવું નહીં આપણે ક્યારેય પણ મોક્ષના માર્ગની અંદર ચાલેલા છીએ માટે ભગવાનની ઉપાસનામાં ફેર પાડવો નહીં આવું અનેક પ્રકારની વાતો કરી અને માંડન ભગતને બહુ પાકા બનાવી દીધેલા બહુ પાકા હવે એમાં એકવાર લંગાળા ગામની અંદર સંતો આવ્યા સંતો આવ્યા રાત્રે કથા વાર્તા થઈ ભજન ભક્તિ થયા માંડન ભગત તો બહુ પાકા ભગત મંદિરમાં આવીને કથા સાંભળે સંતોની બે પાંચ દિવસ સંતો રોકાયા સંતોને રસોઈ પણ દીધી સંતોને કીધું કાંઈ કામકાજ હોય તો કહેજો એટલે સંતોએ કીધું કે બીજું તો કાંઈ નહીં પણ એટલું અમારે છે કે અહીંથી બીજા ગામ જવું છે તમે મૂકવા આવશો હામે ગામ ભગત કે સ્વામી એમાં કંઈક કહેવાનું હોય તમારે જાવું છે તો આપણું ગાડું છે આપણા ઘરના બળદ છે તમને મૂકી જાશો ભગતે ગાડું તૈયાર કર્યું સંતો સવારમાં વહેલા તૈયાર થઈ ગયા નાઈ પૂજાપાઠ પૂજા પાઠ કરીને ગાડામાં બેઠા ગાળામાં બેઠા એટલે રસ્તાની અંદર ચલાવતા ચલાવતા ત્યાં કાળુભાર નદી આવી રસ્તામાં કાળુભાર નદી આવી એટલે નદીના કાંઠે ભગત થોડી વાર વિસામો લેવા માટે બળદને ઊભા રાખ્યા ન્યા બાજુમાં પૂડા થોડા ઘાસના પૂડા કોઈક વ્યક્તિ ગાળું ભરીને જાતો હશે એના બે ચાર પૂડા પડેલા ત્યાં સાધુઓ હેઠા ઉતર્યા ને તે સાધુઓએ શું કર્યું એ પૂળા ગાળામાં મૂકી દીધા ગાળામાં મૂક્યા એટલે ભગતે જોયા હવે ઓલો હરિભગત છે આ ત્યાગી છે પૂળા રસ્તા ઉપર પડેલા એને જ્યારે આમાં મૂક્યા એટલે તરત માંડન ભગતે તરત જ પૂછ્યું કે સંતો આ પૂળા તમે કેમ ગાળામાં મૂક્યા તો કે ભગત આ કોઈના પડ્યા હશે પણ આપણે આગળ જઈએ તો અમારે નદીએ થોડું સ્નાન કરવું છે અને સ્નાન કરીએ ત્યારે તમે ભૂખ્યા થયા હો તો તમારા માટે તો ભાથું અમારી પાસે છે પણ આ બળદ્યાને ખાવા હાલે કે બળદ ખાશે આ ઓલો ભગત કે સંતો મારા ગાળાની હેઠા ઉતરો તો કે હેઠા ઉતારે સંતોને કે તમને ખબર છે મને વર્તમાન કોણે ધરાવે છે મને આનંદ આનંદ વર્તમાન ધરાવ્યા છે કે આ હેઠા નાખો મારી પાસે રૂપિયા છે ખામાં તમે જયારે નદીના કાંઠે ત્યાં આગળ સ્નાન કરશો ને ત્યારે હું ગામમાં જઈને પૂડા લઈ આવીશ અને સંતોને પસ્તાવો થયો કો આને આપણે ક્યાં આ ભગત કેવો લો સંગ કરવામાં કેટલો ભેદ જો આ જે સાધુ હતા એને જે બાળ બુદ્ધિમાં કે જે રીતે મહારાજ એની પાસે ચરિત્ર કરાવ્યું અને એને એવા પૂડા મૂક્યા આવે એનો જ સંઘને એને જ સર્વસ્વ માનવાવાળો કોઈ ભગત હોય તો એને તો આવા પૂડા લેતા કાંઈ ખટકે જ નહીં ને એને તો ખટકે જ નહીં ને કાંઈ કશું ખટકે નહીં કરો અરે ઘણા ભક્તો એવા હોય એ કે મને તો મને તો સ્વામી આજ્ઞા જ કરી છે મને તો ભલાના સ્વામી આજ્ઞા જ કરી છે કે તમે કરો ડંકીન ડોન્સ કરો ઓલું કરો ઓલું કરો મને તો આજ્ઞા છે કે એટલે હું કરું છું એમાં આજ્ઞા હોય કોઈ દિવસ એ આજ્ઞા ના હોય એની આજ્ઞા લેવાની પણ ના હોય ને એની આજ્ઞા પણ ના હોય કેટલીક વસ્તુઓ છે એને સ્પષ્ટ રીતે આપણે જાણી રાખવી જ જોઈએ જાણી રાખવી જ જોઈએ એની આજ્ઞા ના હોય કોઈ કરે છે કોઈ કરે છે અને એને એને એનાથી જ એનું ગુજરાન ચલાવવું છે ને એને એના શોખ પૂરા કરવા છે કાંઈ ખોટું કરતો હોય તો પણ કદાચ ભગવાનના સાધુ મોબતે શરમે ધર્મે એને ન કહેતા હોય વાત જુદી છે પરંતુ જે ભગવાનનો સાચો સાધુ હોય ને મોક્ષના માર્ગે ચાલેલો હોય ને ચલાવતો હોય એ હંમેશને માટે ભગવાનની ઉપાસના આજ્ઞા એને દ્રઢ પાડતો હોય અને એવા સાધુનો જ સંગ થાય એવા સાધુનો જ સંગ થાય સરભાન ગામ છે સરભાન ગામની અંદર એક બહુ મોટા વિદ્વાન પુરુષ ત્યાં ગયા અને ભગવાન સ્વામિની સર્વોપરી ઉપાસનાનું ખંડન કરવા લાગ્યા ભગવાન સ્વામિય સર્વોપરી નથી અને ભગવાન સ્વામિને બધું એક જ છે આવી વાતો શાસ્ત્રોના સંસ્કૃતના શ્લોકો ટાંકી ટાંકીને વાતો કરવા લાગ્યા આજે પણ સરભાન ગામ એનું સાક્ષી છે ઘણા ભક્તોને એમ થાય એવું થાય હમણાં જ બે દિવસ પહેલાં વાત થઈ હતી કે જ્યારે અધર્મની વાત થાય ત્યારે તપી જવું ઘણા ભક્તોને એમ થાય તપવું એ કાંઈ થોડું સારું કહેવાય પણ શ્રીજી મહારાજે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય એવું જ એનું લક્ષણ કીધું વિચારવું જોઈએ ભગવાનના ભક્તે કે ત્યાં એવું કેમ કીધું જ્યારે આને ઉપાસનાનું ખંડન કરવા લાગ્યું એટલી મોટી સભા ભરેલી એમાં એક યુવાન ઊભો થયો ઊભો થઈ બે હાથ જોડીને કે સ્વામી આ તમે જે વાત કરો છો થોડી વાર રહેવા દો મને પ્રશ્ન પૂછવા દો તમને અને મને એના તમે જવાબ આપો પછી તમે આ વાત કરો એને વચનામૃતના પ્રમાણોથી પાંચથી દસ પ્રશ્નો પૂછ્યા ત્યારે ઓલા સંતે પૂછ્યું કે ભાઈ તમે કોના શિષ્ય એને કીધું કે હું અહીંયા આગળ સમાગમ કરું છું અને હું કંડારી ગુરુકુલની અંદર આ મારા ગુરુજી છે ને હું એમનો સમાગમ કરું છું મને ભગવાન સ્વામી એને સર્વોપરી વચનામૃતથી સમજાય છે આ વચનામૃતના પ્રમાણો મને કહો આમ કીધું ઓલા માની ગયા કે ના ભાઈ તને નહીં પહોંચાય પણ એ ક્યારે થયું ક્યારે થયું કે એને કોઈ સાધુને સેવ્યા હોય તો એ સંઘ હતો તો જો એવો સંઘ ના હોય તો જેવી વાત સાંભળે એવું અંગ ફરવા લાગે સંઘ કોને કહેવાય તમે ગમે એવી વાત સાંભળો ગમે તેની વાત સાંભળો ગમે તે શાસ્ત્ર વાંચો પણ કોઈથી અંગ ના ફરે આપણું જે દ્રઢ થઈ ગયું આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નહીં દ્રઢ થઈ ગયું તો થઈ ગયું કોઈની વાતે કરીને ક્યારેય ફરે જ નહીં આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નહીં જે દ્રઢ થઈ ગયું ગમે એવી મોટી જાહો જહાલીની વચ્ચે કોઈ જોઈએ લાખો માણસના ટોળાઓ જોઈએ તો પણ એમ ના થાય કે મને મળ્યું એનાથી આ શ્રેષ્ઠ છે સારું ભલે હશે સારું બધું જ છે પણ મને મળ્યું એ મારા માટે પૂરતું છે પૂરતું છે એટલું હોવું જ જોઈએ અને એવી જ રીતે ભગવાનના સંતની ઓળખાણ કરવી જોઈએ એવી રીતે જ એની અંદર વળગવું જોઈએ કાર્યાનીમાં મહારાજે સંતોને કીધું હે સંતો તમે બધા બે બે સંતો બેસીને વાતો કરો અને સંતો વાતો કરવા લાગે અને હરિભક્તો પણ વાતો સાંભળવા બેઠા ત્યાં હરિભક્તો જ્યારે વાતો સાંભળતા હતા ત્યારે મહારાજે બાઈઓને કીધું કે તમે કથા થોડી વાર સાંભળવા બેહો કે આ સંતો કથા કરે તમને ક્યારે હામેથી લાભ મળે એટલે હામે બેહો સંતોની તે બાઈઓ બધી જ્યાં સંતો બેઠા હતા ત્યાં હામે જઈને બેઠા અને સંતો જેવા હામે જઈને બેઠા સંતો ત્યાંથી ભાગ્યા સંતો ભાગ્યા એટલે મહારાજ કે સંતો ક્યાં જાઓ છો તમે વાતો કરો ને મહારાજ ના ના મહારાજ કે ઊભા થઈને જાશો તો વિમુખ કરીશ તમને સંતો કે મહારાજ વિમુખ થવું મંજૂર છે પણ આ બાઈઓની હામે બહેન કથા કરીએ અને એવી રીતે વિમુખ થવું અમને મંજૂર નથી લો આવા સાધુનો સમાગમ થાય આવા સાધુનો સમાગમ થાય નહીં તો હમણાં જ એક ભગત છે આપણા કથા આંબળતા છે અત્યારે આવે યોગ થયો અહીંયા આગળ સંતોનો યોગ થયો એટલે ખબર પડી કે કેવા ધર્મ નિયમ હોય ને કેવું હોય બાકી મને કે સ્વામી છ વર્ષ પહેલાં અમારે ત્યાં એક આવેલા અમારા સોફા પર એ બેઠાને અહીંયા આગળ સામે જ બાઈઓ બેઠી અમારા ઘરવાળાને અમારા બાન બધા અહીં સામે જ બેઠા અને સ્વામીએ બે કલાક સુધી સત્સંગ કર્યો બે કલાક સુધી વાતો કરીને બે કલાક સુધી બધું પૂછ્યું ને ભગવાનની વાતો કરીને અમારા કાંઈ પ્રશ્નો હતા બેનોને એ ડાયરેક્ટ ફેસો ફેસ લો આવું થઈ ગયું હવે જો એ વસ્તુની ખબર ના હોય અને એ ધર્મ નિયમની ખબર ના હોય સાધુના તો ઘણો બધો પ્રોબ્લેમ થાય મુમુક્ષુના કલ્યાણ બગડી જાય કલ્યાણ બગડી જાય માટે ભગવાનના ભક્તએ હંમેશને માટે ભગવાનના સાધુ એને સાચા સાધુને ગોતી અને હૃદયથી એનો સમાગમ સાચો કરવો મર્યાદામાં રહીને કરવો પણ ભગવાનના એવા સાધુ એ તો કલ્યાણને અર્થે અસાધારણ સાધન છે અસાધારણ સાધન જેવા મજબૂત હોય ને એનાથી જ એવું થાય ઉત્તમાનંદ સ્વામી થઈ ગયા આપણા સત્સંગમાં કચ્છ બાજુના સ્વામી એ કચ્છ લીલાની અંદર આ પ્રસંગ લખ્યો છે ઉત્તમાનંદ સ્વામી છપ્પયાથી કાશી જતા હતા છપ્પયાથી કાશી ગયા કાશીમાં ગંગા વહે છે ગંગાનું પાણી ત્યાં સ્વામીએ લીધું અને આમ ગાળ્યું ગળનાથી ઠાકોરજીને ધરાવ્યું ને પછી સ્વામી પીવા લાગ્યા તેના કાશીના બ્રાહ્મણો જોઈ ગયા આ બ્રાહ્મણો કે એ સાધુરામ આ ગંગાનું જળ ગાળવાનું ના હોય ગંગાનું જળ બારે માસ પવિત્ર કહેવાય અને ગાળવાનું ના હોય સ્વામી કે ભાઈ અમારે મહારાજની આજ્ઞા છે કે ગણનાથી ગાળવું આ ગંગાનું જળ હોય તોય અરે ના ગાળવાનું હોય આ ચોખ્ખું કહેવાય દરેક શાસ્ત્રો કહે છે ગંગા જેવું પવિત્ર જળ કોઈ નથી સ્વામી કે પણ અમને તો ભગવાનની આજ્ઞા છે ઓલા કે પણ શાસ્ત્રની અંદર આવો મહિમા લખ્યો છે અને બ્રાહ્મણો સ્વામી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર થયા શાસ્ત્રાર્થ કરો કે તમે ગંગાનું પાણી ગાળવું ના પડે અને સ્વામી સામે બેઠા ગંગાનું પાણી ગાળવું પડે ઉત્તમ સ્વામી સંસ્કૃત આદિકનો અભ્યાસ કરેલો પુરાણ આદિકનો અભ્યાસ કરેલો પણ એટલો ઊંડાણથી સ્વામીને ભય થોડો લાગ્યો કે આવા મોટા વિદ્વાનો સિંહ જેવા ગર્જના કરવાવાળા સામે બેઠેલા અને એને પહોંચવાનું કેવી રીતે પહોંચાશે સ્વામી ચિંતા કરવા લાગ્યા મહારાજે દર્શન દીધા અને મહારાજ કે સ્વામી ચિંતા ના કરો કાશીના પંડિતો આમે તમે શાસ્ત્રાર્થ કરો તમારી જીભ ઉપર રહીને અમે બોલશું અને ઉત્તમાનંદ સ્વામીએ એ કાશીના પંડિતો સામે પુરાણો પુરાણની અંદર લખેલી પંક્તિઓ શ્લોકો આદિ કેટલાય શાસ્ત્રોના પ્રમાણોએ સહિત સાબિત કર્યું કે ગંગાનું પાણી હોય ને પીવું હોય તો ગાળવું જ પડે સ્વામી સાબિત કરી દીધું અને સ્વામી શાસ્ત્ર જીતી ગયા આવા ધર્મનિષ્ઠ સાધુ હોય આજ તમે વિચારો આજ આજે આપણા પૂજ્ય અક્ષય સ્વામી આવ્યા અને રાજકોટ ગુરુકુલના સંતો બહુ ઉંમરવાળા સ્વામી હતા એ તો એ બધા સંતો આવ્યા ભારતનું પ્લેન ખાલી આઠ જ કલાક લેટ વધારે નહીં કેટલા કલાક લેટ આઠ કલાક ખાલી આઠ કલાક બોલો હવે સંતો ત્યાંથી બેઠા હોય અમદાવાદથી ભાઈ મુંબઈ આઠ કલાક બેહાડે જે પ્લેન રાત્રે દોઢ વાગે ઉપડે એ સવારે નવ વીસે ઉપડ્યું મેરા ભારત મહાન આવું છે અને એટલા કલાક સંતો ન્યાથી અમદાવાદથી સાંજે છ વાગે એરપોર્ટ પર પહોંચ્યા હતા એ છ વાગે પહોંચ્યા હતા ત્યારે બહાર જે પાણી પીધું હશે ગાડીમાં બેઠા હશે ત્યારે અને હાડાચારે ચાર વાગે જમાડી નીકળ્યા હશે જે કંઈ થોડું ઘણું અને છ વાગે પાણી પીધું હશે ત્યાંથી એ બેઠા ત્યાંથી મુંબઈ એરપોર્ટ ઉપર આઠ નવ કલાકનો આરામ કરાવ્યો અને ત્યાંથી પાછા એને બેહાડ્યા અહીં બપોરના હવા ત્રણે ઉતાર્યા અને અહીં આગળ બે પ્લેનો ભેગા થયા છ વાગે બહાર આવી રહ્યા અહીંયા આગળ આરતી સ્તુતિ પછી સાડા સાથે જમવા ભેગા થયા લો બધાયને તો તમે દેશમાંથી કે સાધુ આલે અમેરિકાથી જતા હોય કે લો આ સંતોને થારું વર્ષો વર્ષ આવે ફરે ઓલા દેશમાં જાય ઓલા દેશમાં જાય પણ પાંચ દાડા ફરતો કરો એક બે પ્લેનની યાત્રા સાધુ વારે કરી જો એટલે ખબર પડી જાય કે કેવી રીતે યાત્રા થાય હા એવાય સાધુ છે કે જે આટલા કલાક પછી ઉતર્યા પછી પાણી પીવે છે એવા પણ છે ઠીક છે કોઈને શરીરની તંદુરસ્તી ન હોય ઉંમરવાળા હોય એ સંત હોય હરિભગત હોય એના માટે કોઈ આપતકાળમાં કોઈ ધર્મ નથી કોઈને ડાયાબિટીસ કોઈને કાંઈ પ્રોબ્લેમ કોઈ ઉંમરવાળા વડીલ સાધુ છે આજે એસી વર્ષના હોય ને પંચ્યાસી વર્ષના હોય એની માટે કદાચ નાવું ધોવું પૂજા પાઠ ન થઈ એની દેહની અવસ્થા પ્રમાણે કોઈ ભગવાનના ભક્ત તકલીફ હોય ન થઈ બરાબર છે પણ જેના શરીર સશક્ત હોય મેં કીધું એમ કે શેર શેર ઘીનો શીરો ખાઈ શકે એવો હોય અને પછી જો ધર્મ નિયમમાં કાચો રહે એક બાજુ પર આવાય છે અને એક બાજુ પર એવાય છે કે બે કલાકની જર્ની હોય ભગવાન સ્વામીની આજ્ઞા છે એક વાહનમાં સ્ત્રી બેઠી હોય એ જ વાહનમાં જો સાધુ બેઠા હોય એ કાંઈ ખાઈ પી ના શકે એ વાહનમાં આખું પ્લેન પુરુષોથી ભરેલું હોય અને રાત બાર ના વાગ્યા હોય ને પૂજા ના થઈ પૂજાનો કરવાનો ટાઈમ ના થઈ ગયો હોય દિવસ બદલાયો ના હોય તો કોઈ પણ વસ્તુ પોતાનું લઈ ગયેલા ખાઈ પી શકે પણ સ્ત્રી જે પ્લેનમાં બેઠી હોય કોઈ પણ વાહન પછી હોય બસ હોય ગાડી હોય લિફ્ટ હોય ગમે તે હોય એટલે તરત એને લાગુ પડી જાય એને ઉપવાસ કરવાનો નાવાનું આ બધા નિયમો તરત જ લાગુ પડી જાય એને એટલી જ વારમાં તો તમે વિચારો આટલા કલાક પછી આવેલા સાધુ હોય એ સીધા અક્ષય સ્વામી આવ્યા સ્નાન કર્યું પૂજા કરી અને સીધા મેં કીધું આરતીમાં મેં કીધું પછી તમે જમાડ લો પહેલાં તો કે ના સ્વામી આરતી આરતી પતિ રામકૃષ્ણ ગોવિંદ સ્વરૂપથી મેં કીધું આવે જ જમાડ લો મને કે ના સ્વામી સ્તુતિપતે પછી બધા સંતો ભેગા આખરે સ્તુતિપતિ ત્યાર પછી સંતોને જમાડવા બેહાડે લો પણ એમ નહીં કે હો આટલા કલાક પછી આવ્યો છું થાકી ગયો છું માથું છે પેટ દુખે છે પગ દુખે છે આરતી નહીં થાય એના પરથી ખબર પડે કે સાધુ કેવા હોય અને સા એક બાજુ પર એક સાધુ મહારાજને રાજી કરવા માટે આટ આટલું સહન કરતો હોય અને એક બાજુ પર એવું પણ હોય કે બધું જ આલતું હોય લો હવે બે આવા ને ગોળ બે સાધુને હરખા ગણે હે તમને તમને આખલો મળે તોય તમે કહો કહો ઓહો મારા બહુ મોટા ભાગ કે મને ગાયનો દર્શન થયા અને તમને હાચી ગાય મળે તોય તમે એમ કહો મારા બહુ મોટા ભાગ કે મને ગાયના દર્શન થયા એ કાંઈ એ કાંઈ હરિભગતપણું નથી એ કાંઈ આપણું મુમુક્ષુપણું નથી એ તો ગાફલપણું છે અને એની તો કલ્યાણ બગડે વિવેકે સહિત જોઈએ કોઈનો દ્રોહ ન થાય એટલી આપણી પાસે સમજણ ચોક્કસ જોઈએ પણ એટલા ગાફલ પણ ના હોવા જોઈએ કે આપણને ગોળખોળમાં ખબર જ ના પડે એવા પણ ના હોવા જોઈએ હમણાં જ વિજયભાઈ ફ્લોરિડાના છે આપણા હરિભગત વિજયભાઈ બહુ સારા અને બહુ સમજણવાળા હરિભગત છે વિજયભાઈ પાસે મને વાત મળી એમને મને વાત કરી બધી અને પછી મને એમને વિવેક બતાવ્યો કે સ્વામી આવો વિવેક હું રાખું છું અને ત્યારે આપણને આનંદ થાય કે ના જો કોઈનો દ્રોહ નહીં અને વિવેક જબરો એટલો વિવેક ભગવાનના ભક્તને હોવો જ જોઈએ અને એવો વિવેક રાખીએ તો જ આપણું કલ્યાણ સહેજે સહેજે થાય માટે અહીં કહે છે કે ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવીને એવી ભક્તિયુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી આવું જો એક આવા જો સાધુ મળે ને આવા સાધુમાં જોડાઈ ગયો હોય તેને કલ્યાણના માર્ગમાં ક્યારેય વિઘ્ન ના થાય પણ સંઘ મેં કીધું ને કે જેનાથી અંગ બદલાઈ જાય સંગ કર્યો એને જ કહેવાય કે એના જેવો આપણો સ્વભાવ થઈ જાય જો છૂટો પડી જાય છે તે સંઘ છે જ નહીં થોડોક કાંઈ એના સ્વભાવ પ્રમાણે ના ચાલવા દીધું થોડુંક કંઈક વ્યવહારિક કંઈક એની આરે બગડ્યું કંઈક વ્યવહારનું એને ધાર્યું ના કરવા દીધું કંઈક થોડું એનું અપમાન કર્યું કંઈક થોડું આ કર્યું અને પછી જો એને સાધુમાંથી ભાવ ઉડી ગયો તો તો કલ્યાણ માટે આવ્યો જ નહોતો આવ્યો જ નહોતો એટલે એને સંગ કર્યો જ નથી પણ સંઘ એનું નામ કે ક્યારેય છૂટે નહીં ક્યારેય છૂટે નહીં વ્યવહારે કરીને પણ છૂટી જાય એમના જે ભગત આવ્યા તા મને કહે કે બધું હાચું સંત તો બહુ ધર્મ ને ભજન ભક્તિવાળા બધું સાચું પણ બધું ધાર્યું તો એમનું કરે ધાર્યું તે એમનું કરે એમને એવો અભાવ આમ ભાવુક બહુ ભાવુક સંતો પાસે આવે બધું જ સંતો પાસે આવે ફોન કરે રસોઈ જમાડે બધું જ છે પણ એ કે મને એક વસ્તુ એમ લાગે કે સંતો બહુ ધર્મ નિયમવાળા પાકા એવા ક્યાંય ના મળે ક્યાંય ના મળે પણ મને એક વસ્તુ ના ફાવે કે એનું ધાર્યું જ કરે જોયું કેમ એ એટલો એટલું એના હૃદયમાં કેમ એટલી એક તિરાડ છે કે એનું ધાર્યું જ કરે એની પાછળનું કારણ એ છે કે વ્યવહારને પ્રધાન રાખ્યો વ્યવહારને હંમેશા ગૌણ રાખો ગૌણ રાખો જે ધર્મ નિયમ પાડતો હોય ને ભગવાનની ઉપાસના રાખતો હોય એને કદાચ વ્યવહારમાં કંઈક ખોટું છે ને એનું ધાર્યું કરાવ્યું તમારી પાસે તો એ તમારું કલ્યાણ બગડે એવું તો નહીં જ થાય એનાથી કલ્યાણ નહીં બગડે પણ ધર્મ નિયમ વિનાનો હશે અને તમારો વ્યવહાર બધો હાચવતો હશે ને તમે કોઈ એવી રીતે બધો વ્યવહાર કરી દેતો હશે પણ ધર્મ નિયમ વિનાનો હશે તો નરક ભેગા કરી દેશે ગુનાદિતાનંદ સ્વામી કે હાચો સાધુ હોય એ કાંટાની પથારીમાં હુવાડે ને તો એ ધામ આપે અને ખોટો જો ભટકાઈ ગયો હોય ને મસરૂના ગાદલામાં હોવાડે ને તોય નરક ભેગા નાખી દે એટલે મસરુના ગાદલામાં હુવાના કોડ કરતા કાંટાની પથારી પર હું હારું હાચો સાધુ છે એ સૂડીએ હુવાડે કાંટાની પથારીએ હુવાડે એવું કોણ છે મન કોણ કોને હુવાડે મને તો હજુ કોઈ સુવાડ્યો નથી આ ગુરુજી પાસે આટલા વર્ષથી રહ્યો છું હજુ કોઈથી હુડી કાંટો મને નથી એમને અડાડ્યો આપણને હું કહી ગઈને કે ક્યારેક મોટા સાધુ એમ કે આટલું નથી હરખું કરતો આટલો તારામ હરખો વિવેક નથી આટલી તારામ બુદ્ધિ ઓછી છે આટલું તન બોલવાનું ભાન નથી આટલું તન આમ આટલું કીધું હોય આટલું જ કીધું હોય તારી નિષ્કાળજી બહુ છે ખોટા નિર્ણય બહુ આમ આટલું જ કીધું હોય એની અંદર તો ઓહો જીવને જાણે હું મોત આવી ગયું અને આગો પાછો થઈ જાય કલ્યાણ એમ નથી થતા કલ્યાણના મૂલ બહુ મોંઘા છે માટે ભગવાનના ભક્તએ ભગવાનના એવા સાધુને ગોતી લેવા ગોતીને એનો સંગ કરવો જેથી કલ્યાણ આપણું સહેજે સહેજે થાય અને ક્યારેય પણ કલ્યાણના માર્ગમાં વિઘ્ન ન આવે હવે એ સાધનને વિશે મોટું વિઘ્ન એ છે કયું વિઘ્ન છે મોટું એ મોટા વિઘ્નને આપણે ફરી વખતની કથામાં જોશું કે કલ્યાણને અર્થે આ વિઘ્ન ના થાય એનો ઉપાય અને હવે વિઘન થાય એવું કયું પોઈઝન છે એ પણ મહારાજ કહેશે ને આપણે ફરી વખતની કથાની અંદર સાંભળશું વાલા ભક્તો આવતીકાલે મંદિરની અંદર હરિજયંતિનો દિવસ છે અને આવતીકાલે મહારાજ પરમ દિવસે જેઠ સુદ દસમના દિવસે લીલાને સંકેલીને પોતાના ધામને વિશે વધારે એવા મહારાજે દર્શન કરાવેલા એ તિરોધાન લીલા પર્વ એ આવતીકાલે મંદિરમાં રાખેલું છે તો સાંજે બધાએ ખાસ એની અંદર એ ઉત્સવની અંદર પધારજો અને આવતીકાલે સવારે નવ વાગે યુવા સભા પાંચ છ સાત આઠ એનું પેપર ઓનલાઈન તમને આપવામાં આવશે ઈમેલ દ્વારા અને ઇમેલ દ્વારા તમને આપવામાં આવશે ઓનલાઈન તમે બધા પરીક્ષા જેટલી વેલી આપશો એટલું તમારા માર્ક વધારે સારી રીતે ગણાશે એક પીડીએફ ફાઇલ પણ તમને મોકલવામાં આવશે એટલે જે ભક્તો ઓનલાઈન ના આપી શકે ને પીડીએફની કોપી કાઢી પછી જે ભક્તો કોમ્પ્યુટર ચલાવે છે એવા ભક્તો દ્વારા પોતાની આન્સર શીટ ભરાવી દેવી એટલે કોમ્પ્યુટરની અંદર જ કોઈ અહીં ઈમેલ કરવાની નથી પેપર તમે સબમિટ કરશો એટલે તમને તરત જ રિઝલ્ટ પણ મળી જશે અને કોઈ પણ રિઝલ્ટ તમારું ઓછું આવ્યું હોય તો પાછળથી એવી રીતે પેપર ના આપતા કે મારે આ રહી ગયું હતું ભૂલાઈ ગયું હતું એટલે ફરી પેપર આપું તમે જે પહેલી વખત પેપર આપ્યું હશે એ જ માર્ક તમારા ગણાશે કારણ કે ઘણા ભક્તોને એવું થાય કે છેલ્લે સબમિટ કર્યા પછી એમ થાય કે ઓલાના આ જવાબ હતા ફરી પેપર આપશો પાછા પણ ફરી પેપર નહીં તમારું જે પહેલું પેપર વિચારીને ખોલવાની લિંક ખોલ્યા પછી તમારે પેપર ભરવાનું શરૂ કરી દેવાનું દોઢ કલાક સુધી એ લિંક ખુલ્લી રહેશે દોઢ કલાકમાં તમારું પેપર નહીં પૂરું થાય તો એ પેપર ઓટોમેટિક બંધ થઈ જશે સબમિટ થઈ જશે એટલે દોઢ કલાકનો સમય હશે ચૂઝ કરવાનો છે સાઠ માર્કનું પેપર છે તો દરેક ભક્તો જેને જેને પરીક્ષા આપી હતી એ બધા પરીક્ષા કાલ સવારે નવ વાગે મૂકાશે ચાર પાંચ દિવસ સુધી એ પેપરની લિંક રહેશે જેટલા મોડા આપશો માર્ક તો તમને મળશે જ ભગવાન ગુરુજીને સંતો રાજી થશે એટલે પરીક્ષા તો બધાએ આપજો જ પરીક્ષા વિનાનો કોઈ રહેવો ના જોઈએ જેટલા ગઈ વખતે આપી છે બધા જ પરીક્ષા આપે એ સિવાય પણ જેને જેને નવાને આપવી હોય એ બધાએ પોતાના જ્ઞાન માટે પણ પરીક્ષા આપી શકે છે કૃષ્ણ હરીકૃષ્ણ મહારાજનીજ શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વર ભક્તિધરમાત્મજ વાસુદેવ માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજ કૃષ્ણ મહારાજ